વિવેક વિનય આ બધું જ્યારે આવશે ત્યારે એનું જીવન છે એ જીવન એકદમ નિરુચ્છક બની જશે। સમાજે ચિંધેલા નિયમ ભરવા મૂલ્ય નવલા સમાજે જે ચિંધેલા નિયમો છે એ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવું અને એના જે મૂલ્યો છે એનું પણ પાલન કરવું। પુષાયા ભેરસો હૃદય જગ બંધુત્વ ભજવું કે બધા એના મનની અંદર ભેદો છે એ ભેદોને પૂસી અને બધાને એક બની એકજૂટ બની અને બધા સાથે રહીશું। પશુ પંખી વૃક્ષો સૌ સહ અસ્તિત્વ રચીશું। પશુ છે પંખી છે વૃક્ષો છે બધા જ એક સાથે મળી ભેગા મળી અને સહ અસ્તિત્વ છે એની રચના કરીશું। ઉછેર્યા મા બાપે પણ અવર્તુ તીર્થ વરદાન અમારા મા બાપે અમને ઉછેર્યા છે છતાં પણ તું પણ અમારા માટે તીર્થ સમાન છે। ટકી રહે તારી માં ઘડતર પ્રથા મંગલ કથા કે તારી માં છે એ ટકી રહે આ ઘડતર પ્રથા અને મંગલ કથા કે ઘડતર માટે ની આ છે તારી પ્રથા છે એ ન ટકી રહે તેને કહે છે તો કે સાડા કે બાળક છે એ જે શાળામાં આવી અને ભણે છે તો શાળાની અંદર એ ઘણા બધા લોકોની સામે આવે છે અને બાળક છે એ ઘણું બધું અન્ય લોકો પાસેથી પણ શીખે છે। જ્યારે ઘરે બાળક હોય છે તો બાળકનો વિકાસ ઘરે પણ થાય જ છે 100%, પરંતુ જ્યારે શાળામાં આવે છે ત્યારે એનામાં સામાજિક મૂલ્યોનો વધારો વધારે પ્રમાણમાં થાય છે કે બાળક અહીંયા સ્કૂલે આવી એના જેવા નાના નાના બાળકો સાથે આવીને રમે છે એના જેવા બાળકો સાથે તે મેચ થાય છે પછી બાળક બધાને ઓળખતો થાય છે એના એકબીજાના પરિચયમાં આવે છે અને જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ એના પરિચય છે એ વધતા જાય છે અને બાળક છે એનું સંપૂર્ણ રીતે ઘડતર થાય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આ કાવ્ય પંક્તિ છે ઘડતર પૂરક પાછળ કાવ્ય 3 ઘડતર જે પ્રતાપસિંહ રાઠોડે લખેલું છે એ અહીંયા હું પૂર્ણ કરું છું। હું એવી આશા રાખું છું કે આપને આ કાવ્ય ખૂબ જ સારી રીતે આપ સમજી ગયા હશો અને આ જે કાવ્ય છે તેના શબ્દાર્થ તમારે તમારી કાવ્ય બુકની અંદર સુંદર અક્ષરે લખવાના છે।